नमस्कार विद्यार्थी मित्रों, आज वीडियो में आपनु स्वागत है। आज वीडियो है बहुपदी पर, प्रकरण बे बहुपदियों। बहुपदी एटले शू? तो जे एक करता वधारे घात धरावती होय तेने बहुपदी कहेवाय। एवुं पद जे बे करता वधारे घात धरावे छे, जेना विशे तमे आगळना धोरणोमां अभ्यास कर्यो। अहीं px बराबर x वत्ता त्रण करीने मने एक बहुपदी आपी छे, ज्यां x ए चल पद कहेवाय अने त्रण ए अचल पद कहेवाय, मतलब अचल, जेनी किंमत बदलाय नहीं ते पद अचल। x ए चल थवुं, केम x नी किंमत कोई पण होई शके। धारो के हुं x बराबर त्रण मूकुं तो मने p of 3 बराबर 6 मळे। तेज प्रमाणे जो हुं x बराबर 5 मूकुं तो मने p of 5 बराबर 8 मळे। मतलब x नी किंमत बदलाती रहे, जेथी तने चल कहेवाय। चल मतलब जेनी किंमत निश्चित न होय तेवो, बराबर। आ थई वात चल अने अचल। आपणे जोईए बहुपदीनी घात एटले शुं। तो बहुपदीनी घात एटले शुं? px માં x ની મહત્તમ ઘાત ને, px માં x ની મહત્તમ ઘાતાંક, મતલબ ઘાત એટલે ઘાતાંક કહી શકાય આનું, તેને બહુપદી ની ઘાત કહે છે। px માં x ના મહત્તમ ઘાતાંક ને બહુપદી ની ઘાત કહેવાય। जो ये तारो के मने px बराबर x वर्ग वत्ता 4 आपेल छे, तो अही px मा x, x मतलब जो चल पद होय ते चल पद कहू छे, तो यहाँ x ए चल पद छे, तेनी महत्तम घातांक, महत्तम घातांक कहो छे तेनो, आरो 2। तो आ बहुपदी नी घात थई 2। जवाब आयो आपणो 2। बीजो एक उदाहरण जोईए, एज प्रमाणे px बराबर वर्गमूळ x वत्ता 3। तो अहीं चल पद छे x, तेनी घात छे वर्गमूळ मां, वर्गमूळ मतलब एक दुत्यांश, तो बहुपदी नी घात थई एक दुत्यांश। આવી ગયો આપણો જવાબ। આ હતું બહુપદીની ઘાત વિશે। બહુપદીની ઘાત શું? આપણે ચલ, અચલ અને બહુપદીની ઘાત આટલું જોયું। ત્યારે મિત્રો, આપણે અહીંયા બહુપદીના ત્રણ અલગ અલગ પ્રકાર ભણવાના છે। પહેલો છે સુરેખ। સુરેખ બહુપદી એટલે શું? તો જેમાં તેના ચલની ઘાત, બહુપદીની ઘાત મતલબ જે ચલ હતો એની ઘાત એક હોય ને, તો એને કહેવાય સુરેખ બહુપદી। બહુપદીની ઘાત જો એક હોય તો તેને કહેવાય સુરેખ બહુપદી। જો બહુપદીની ઘાત બે હોય, બહુપદીની ઘાત બે હોય તો તેને કહેવાય દ્વિઘાત બહુપદી। તેને કહેવાય દ્વિઘાત। અને ત્રિઘાત બહુપદી એટલે શું? તો બહુપદીની ઘાત 3 હોય તો તેને કહેવાય ત્રિઘાત બહુપદી। સુરેખ બહુપદીમાં બહુપદીની ઘાત 1 હોય, દ્વિઘાતમાં 2 હોય અને ત્રિઘાતમાં 3 હોય। ત્યારે મિત્રો, અહીં આપણને કેટલાક ઉદાહરણ આપવામાં આવ્યા છે, ચલો જોઈએ। સુરેખ બહુપદી એટલે કેવી હોય? તો કે જેમાં x મતલબ જે ચલ છે બહુપદીની ઘાત 1 હોય એવી સુરેખ બહુપદી। તો જો અહીંયા x ની કંઈ પણ નથી લખ્યું, મતલબ એનો ઘાતાંક 1 છે। દ્વિઘાત બહુપદીમાં કઈ રીતના હોય? દ્વિ બહુપદીની ઘાત 2, મતલબ x ની જે ચલની મહત્તમ ઘાત 2 છે, અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ,
તો આ બહુપદીની ઘાત બે થઈ તો આને દ્વિઘાત બહુપદી કહેવાય. જે ત્રણ ઘાત ધરાવતી હોય, જેનો મહત્તમ ઘાતાંક ત્રણ હોય, બહુપદીની ઘાત ત્રણ હોય તો તેને કહેવાય ત્રિઘાત બહુપદી. અહી ચલની કિંમત ચલ તરીકે આપણે x y z w a b c કઈ પણ લઈ શકીએ. ઠીક છે, ચલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન આવે બહુપદીનું શૂન્ય એટલે શું. બહુપદીનું શૂન્ય શોધવા માટે હું કોઈ પણ એક બહુપદી લઈશ. પહેલા ધારો કે મને પી એક્સ બરાબર એક્સ વત્તા સાત કરીને એક બહુપદી આપેલ છે. મારે અહીંયા હું ચોપડી પ્રમાણે શીખવાડું છું આપણી ટેક્સ્ટ બુક મુજબ. તો પી ઓફ કે બરાબર શૂન્યને બહુપદીનું, જો પી એફ કે બરાબર શૂન્ય લઈએ તો કે જે મળે ને એ થવું આપણું બહુપદીનું શૂન્ય. કેવી રીતે બતાડું? અહીં પી ઓફ એક્સમાં એક્સની જગ્યા હું કે મૂકું તો કે એક્સ બરાબર કે લેતા પી ઓફ કે બરાબર શૂન્ય થઈ જાય. તો ચલો મૂકીએ પી ઓફ કે બરાબર કે વત્તા સાત, પરંતુ પી ઓફ કે બરાબર તો શું થઈ ગયું, શૂન્ય થઈ ગયા. તો પી ઓફ કે ની જગ્યાએ શું મૂકવાનું મારે? શૂન્ય બરાબર કે વત્તા સાત. માટે કે બરાબર મને મળ્યા ઋણ સાત. તો આ કે જે કઈ જવાબ મળ્યો એ થવું આપણું શૂન્ય. જો કે મળે જવાબ એ આપણું શૂન્ય થાય. તો આપેલ બહુપદી માટે, આપેલ બહુપદી કઈ હતી? પી એક્સ બરાબર એક્સ વત્તા સાત માટે કે બરાબર સાત આપણું બહુપદીનું શૂન્ય થવું. મતલબ જો હું એક્સની જગ્યા માઇનસ સાત મૂકીશ ને ઋણ સાત, તો પી ઓફ એક્સ મને શૂન્ય મળશે. જોઈએ, પી ઓફ એક્સ બરાબર એક્સની જગ્યાએ શું મૂકું? માઇનસ સાત વત્તા સાત. જવાબ શું મળ્યો? શૂન્ય. જવાબ શૂન્ય મળે તો એ આપણી બહુપદીનું શૂન્ય થવું. મતલબ કે બરાબર સાત બહુપદીનું શૂન્ય છે. બહુપદીનું શૂન્ય શોધવા માટે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. પી એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા છ. હવે આ દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત સમીકરણ છે, મારે આને ઉકેલવું પડે. માટે મારે આનું શૂન્ય શોધવું છે. તો હું પી એક્સ બરાબર શૂન્ય લઈ લઉં. તો પી એક્સ બરાબર શૂન્ય લેતા, ચલો, એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા છ બરાબર શૂન્ય. આપણે દ્વિઘાત સમીકરણને ઉકેલીએ જે આપણને આવડે છે. કઈ રીતે? છ છે તો મારે છ પરથી એક્સની કિંમત એવી લાવવાની જેથી છની કિંમત એની એજ રહે, ઉપરાંત એના અવયવો પણ પડે. કેવી રીતે હું બતાડું? ત્રણ દુ છ, જુઓ, ત્રણ દુ છ થશે અને ત્રણ ઓછા બે એક એક્સ આપશે આપણને. જોઈ લો, આપણે અહીંયા એક્સ જ આપેલો છે. ભાગ પાડીએ, એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા બે એક્સ ઓછા છ બરાબર શૂન્ય. કોમન કાઢો, એક્સ બંનેમાંથી કોમન નીકળે, એક્સ અંદર રહું એક્સ વત્તા ત્રણ, અહીં બંનેમાંથી માઇનસ બે કોમન નીકળે, માઇનસ બે કોમન નીકાળ્યા તો અંદર રહું એક્સ વત્તા ત્રણ બરાબર શૂન્ય. પાછું બંને તરફથી હું એક્સ વત્તા ત્રણ કોમન કાઢું તો મને મળે એક્સ વત્તા બે, એક્સ ઓછા બે સોરી, બરાબર શૂન્ય. માટે એક્સ વત્તા ત્રણ બરાબર શૂન્ય અથવા એક્સ ઓછા બે બરાબર શૂન્ય. માટે એક્સ બરાબર મળ્યા ઋણ ત્રણ અથવા એક્સ બરાબર મળ્યા આપણને ધન બે. ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમે કોઈ પણ બહુપદીના શૂન્ય શોધી શકો. તો અહીં આપણને બહુપદીના શૂન્ય મળ્યા ઋણ ત્રણ અને ધન બે. હું સાબિત કરીને બતાડું કેવી રીતે. એક્સની જગ્યાએ હું આ બે કિંમતો મૂકીશ, મને પી એક્સ જીરો મળશે. જોઈ, જુઓ, પી ઓફ એક્સની જગ્યાએ હું ઋણ ત્રણ મૂકું તો ઋણ ત્રણનો વર્ગ વત્તા ઋણ ત્રણ
ओछा छ। आ ताळो मेळवानी रीत पण कही शकाय, ऋण त्रण नो वर्ग नव थाय, प्लस माइनस माइनस थाय, ओछा छ तो हता ज, नव माइनस माइनस प्लस, छ ने त्रण नव, मोटी संख्या नी निशानी ऋण, नव छ नव शून्य। ए ज प्रमाणे हूँ एक्स बराबर बे मूकीश तो पण मने जवाब शून्य मळशे। जोईए पी ऑफ बे, बे नो वर्ग वत्ता बे ओछा छ, बे नो वर्ग चार वत्ता बे ओछा छ, चार ने बे छ, छ ओछा छ जीरो। जोई लो आथी कही शकाय के एक्स ओछा त्रण, एक्स बराबर ऋण त्रण अने एक्स बराबर धन बे आपणी बहुपदीना शून्य छे। आ हती ताळो मेळवानी रीत। હવે આપણે જોઈશું બહુપદીનું ભૌમિતિક નિરૂપણ। બહુપદી ને કોઈ પણ બહુપદી હોય તેનું ભૌમિતિક નિરૂપણ શક્ય છે। ભૌમિતિક નિરૂપણ એટલે શું? ભૌમિતિક નિરૂપણ ભૂમિતિ, જે રીતે આપણે કોઈ પણ રેખાઓ દોરીએ છીએ, આલેખ દોરીએ છીએ, રચનાઓ દોરીએ છીએ, આ બધું ભૌમિતિમાં આવે। તો ભૌમિતિક નિરૂપણ એટલે આપણે કોઈ પણ બહુપદીને આલેખ ઉપર દર્શાવી શકીએ, જેને કહેવાય બહુપદીનું ભૌમિતિક નિરૂપણ। જોઈએ એ માટે પહેલા આપણે આલેખ વિશે સમજીએ થોડું, શું છે। બે અક્ષ હોય, એક્સ અક્ષ, વાય અક્ષ, ધન તરફ ધન અક્ષ હોય, ઋણ ડાબી તરફ જઈએ એમ ઋણ અક્ષ આવે એક્સ ડેશ, એ જ રીતે ઉપર તરફ જઈએ તો ધન વાય આવે, નીચે તરફ જઈએ તો વાય ડેશ ઋણ અક્ષ હોય। આ બંને ઋણ છે, ઓલા બંને ધન છે। વચ્ચો વચ્ચ હોય તેનું ઉગમ બિંદુ, ઉગમ બિંદુને કહેવાય ઝીરો ઝીરો, અને યામ દર્શાવવાની પદ્ધતિ હોય એક્સ અને વાય, મતલબ પહેલા એક્સના યામ દર્શાવાય પછી જ વાયના યામ દર્શાવાય। જોઈએ મને કહેવામાં આવે છે કે ત્રણ બેનું નિરૂપણ કરો, તો મારે ત્રણ બેનું નિરૂપણ કરવું હોય તો એક્સ ઉપર જોવું પડે, આ એક, આ બે અને આ ત્રણ, અને આ ત્રણ, જે રીતે વાય અક્ષ ઉપર બી જોવું પડે તો વાય એક અને આ રહ્યા બે। શાનું નિરૂપણ? ત્રણ કોમા બેનું, ચલો કરીએ। એક્સ ઉપર ત્રણ આ રહ્યા, ઉપર તરફ લંબાવો, વાય ઉપર બે આ રહ્યા, જમણી બાજુ તરફ લંબાવો, જ્યાં છેદે ત્યાં એ યામ મળ્યા ત્રણ કોમા બે। આ થયું ભૌમિતિક નિરૂપણ એક્સ અને વાય યામનું। આ જ રીતે બહુપદીનું પણ નિરૂપણ થાય, કેવી રીતે જોઈએ। ધારો કે મને કોઈ સુરેખ બહુપદી આપવામાં આવેલ છે, સુરેખ બહુપદી છે px બરાબર x વત્તા 2। એના માટે સૌ પ્રથમ હું આલેખ દોરી દઉં, ચલો દોરી દીધો આલેખ, x અક્ષ y અક્ષ। x વત્તા 2 માટે પહેલા આપણે બહુપદીને શૂન્ય લાવવું પડે, તો px બરાબર 0 લઈએ બહુપદીનું શૂન્ય લાવવા માટે। px બરાબર 0 તો x માટે x વત્તા 2 બરાબર 0, તો x બરાબર મળ્યા મને માઇનસ 2। આનો મતલબ એવો છે કે x બરાબર માઇનસ 2 નું શૂન્ય થયું। જો આપણને કોઈ દાખલો એવો આપ્યો હોય અને કીધું હોય પહેલા આપેલ બહુપદીનું શૂન્ય શોધો પછી તેને આલેખ ઉપર નિરૂપિત કરો, તો આપણે આનું શૂન્ય શોધ્યું। આ રીત છે એના શૂન્ય શોધવા સુધીની। હવેની રીત આવે છે તેના ભૌમિતિક નિરૂપણ। શું કરીએ, x અને y એમ બે ખાના પાડીએ, x અને y એમ બે ખાના પાડ્યા, x ની કિંમત હું પહેલા શૂન્ય લઉં, x ની કિંમત હું શૂન્ય લઉં, y બરાબર px હોય, y બરાબર px હોય, જો હું x બરાબર શૂન્ય લઉં તો y શું મળે જોઈએ, x વત્તા 2 માં હું x બરાબર 0 લઉં તો મને y મળે 2। કેમ? જુઓ શૂન્ય મૂક્યું, શૂન્ય વત્તા 2 2 તો y ની કિંમત મળી 2। એ જ પ્રમાણે હું x ની કિંમત જો માઇનસ 2 મૂકું, ઋણ 2 મૂકું તો y ની કિંમત કેટલી મળે જોઈએ, તો y બરાબર ઋણ 2 વત્તા 2 0, તો y ની કિંમત મળી મને 0। આપણે કોષ્ટક બનાવી દીધું જેનાથી આપણે તેનું નિરૂપણ કરી શકીશું, અને કાયમ બે યામ એવા લાવવાના કે જેમાં એક વખત x શૂન્ય હોય અને બીજી વખત y શૂન્ય હોય।
જોઈએ નિરૂપણ x કોમા y આપણું નિરૂપણ હોય x 0 છે y 2 છે તો x 0 અહીંયા હોય અને y 2 અહીંયા હોય આ થવું આપણું પહેલો યામ 0 2 બીજો યામ શું આપ્યો ઋણ 2 0 x કેટલા છે ઋણ 2 અને y કેટલા છે 0 આ થો આપણો બીજો યામ ઋણ 2 અને 0 એમાંથી પસાર થતી એક રેખા આપણે દોરી શકીએ આ જોઈ શકો છો બહુપદીને સુરેખ બહુપદી કેમ કહેવાય કેમ આપણે તેનો આલેખ દોર્યો તો આપણને સુરેખ મળ્યો તેથી તેને કહેવાય સુરેખ બહુપદી સુરેખ બહુપદી માટે એક સામાન્ય સૂત્ર હોય છે સુરેખ બહુપદીનું એક સામાન્ય સ્વરૂપ હોય છે સામાન્ય સૂત્ર પણ કહી શકાય સામાન્ય સ્વરૂપ પણ કહી શકાય તેનું સામાન્ય સ્વરૂપ છે p ઓફ x બરાબર ax વત્તા b કોઈ પણ સુરેખ બહુપદી હશે ને આ સ્વરૂપની હશે a મતલબ ચલ પદ છે તેની સાથેનો સહગુણક b મતલબ અચળ પદ અને આ સુરેખ બહુપદીનું શૂન્ય મળશે માઇનસ બી છેદમાં એ માઇનસ બી એટલે અચળ પદ અને એ મતલબ એક્સ નો સહગુણક તો વિદ્યાર્થીઓ આશા રાખું છું આજના વિડીયોમાં ખબર પડી હશે કઈ ખબર ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો હું ત્યાં તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ કે હું તમને જવાબ આપી શકું આજ માટે આટલું રાખીએ આનો ભાગ 2 બહુ જ જલ્દી આવશે તમે જોઈ શકશો